અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે મોલમાં મોડી સાંજે એકાએક આગની ઘટના બની હતી, જેને લઈ મોલના વેપારીમાં અફરાતફરી મચી જવા પામી હતી. એક સાથે 4-5 દુકાનો આ આગની ઝપેટમાં આવી જતા લાખો રૂપિયાનો માલસામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. જો કે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા 9 જેટલા ફાયર ટેન્કર મંગાવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાધે મોલમાં જે જગ્યા પર આગ લાગી હતી તે મોલનો 3rd માળ હતો, જેમાં ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે. સદનસીબે આ ટ્યુશન ક્લાસીસ થોડા સમય અગાઉ જ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે તમામ વસ્તુ આગમાં હોમાઈ ગઈ હતી, જો કે કોઈને જાનહાની પહોંચી ન હતી. ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓનું માનવું છે કે મોલમાં જે ફાયર સિસ્ટમ હોવી જોઈએ તે જોવા મળી નથી.